गुजरातना शिक्षण मंत्री जीतु वाघाणीनी उपस्थितिमां मेट्रो ट्रेनमां 1000 विद्यार्थीओनी मेट्रो रेलमां स्टडी टूर योजाई हती। गुजरात मेट्रो रेल कॉर्पोरेशनना अधिकारी साथे प्रथम तबक्के अमदावाद गांधीनगर जिल्लाना विद्यार्थीओ माटे मेट्रोनी प्रत्यक्ष मुलाकातनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां शिक्षण विभागना उच्च अने टेक्निकल शिक्षणना अग्र सचिव एस जे हैदर अने टेक्निकल शिक्षण विभागना नियामक जीटी पंड्या तेमज अमदावाद मेट्रोना उच्च अधिकारीओ पण उपस्थित रह्या हता। अमदावाद मेट्रो नरेंद्र भाई सामान्य जनताना सपनाओ हकीकत उपर ते उतारी रह्या छे। ज्यारे राज्यना मुख्यमंत्री हता त्यारे मेट्रो ट्रेननी वात आजे देशना वडाप्रधान तरीके समग्र भारतना खास करीने आपणा ગુજરાતની અંદર પણ મેટ્રો ફેઝ 2 નું પણ હમણાં જેમણે લોકાર્પણ જનતા માટે કર્યું છે, એવા લાડીલા નરેન્દ્રભાઈ મોદી જ્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કર્યું ત્યારે અમને શિક્ષા વિભાગને કહેલું એક અદ્ભુત ટેકનોલોજીનો સમન્વય કે આપણા મેટ્રો રેલવે સ્ટેશન હોય, ટ્રેન હોય, એની ડિઝાઇન હોય, આર્કિટેક્ચર હોય, એન્જિનિયરિંગ હોય, એક પણ વસ્તુ એવી નથી કે છૂટી ગઈ હોય। નરેન્દ્રભાઈ મોદીનો ખાસ કરીને આગ્રહ વિદ્યાર્થીઓ માટે, યુવાનો માટે ટેકનોલોજી, એન્જિનિયરિંગ એમની જાણકારી આપણા દેશની અંદર વિદેશમાં પણ ન હોય એવી તમામ બાબતો એ મેટ્રોમાં આજે અમદાવાદમાં અને દેશમાં છે। એ વિદ્યાર્થીઓ લગભગ 1000થી પણ વધારે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હમણાં જ અમદાવાદ શહેરમાં જ્યારે મેટ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે સ્ટુડન્ટો છે તેમને પણ આ મેટ્રોની સવારી કરાવવામાં આવે અને મેટ્રો કેવી રીતે બની છે તેના વિશે જાણકારી આપવામાં આવે। ત્યારે આજે જે ગુજરાતના શિક્ષણ મંત્રી છે તે આજે અહીંયા પહોંચી રહ્યા છે। સ્ટુડન્ટો આજે અહીંયા જે મેટ્રો છે તેની સફર કરશે અને શિક્ષણ મંત્રી પોતે તેમને પ્રોત્સાહિત કરશે અને જે પણ આજે મેટ્રો બનાવી છે તેના એન્જિનિયરો પણ આજે અહીંયા ઉપસ્થિત રહેશે। તમામ સ્ટુડન્ટોને જાણકારી આપવામાં આવશે કે મેટ્રો બનાવવામાં કેટલો કષ્ટ પડ્યો છે અને કયા કયા જે અંદર ઇલેક્ટ્રોનિક મશીન હોય છે તે પણ યુઝ કરવામાં આવ્યા છે। આ તમામ બાબતોની સ્ટુડન્ટોને જાણકારી આપવામાં આવશે, સાથે સાથે તેમને સવારી પણ કરવામાં આવશે। કેટલા જે શિક્ષકો છે તેમની સાથે વાત કરીશું, કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। જી, આજે શિક્ષણ મંત્રી પોતે આવી રહ્યા છે અને સ્ટુડન્ટોને મેટ્રોની સવારી કરાવી રહ્યા છે, શું કહેશો, કયા પ્રકારની તૈયારી? તૈયારી આજની જે જોવા જઈએ તો બહુ સરસ છે। આજની જે વ્યવસ્થા છે મેટ્રોની અંદર કરેલી છે એ પણ બહુ વ્યવસ્થા સારી આપવામાં આવી છે બાળકોને। આ એક ફર્સ્ટ એક્સપિરિયન્સ જેને કહેવામાં આવે કે મેટ્રો ટ્રેનમાં બેસવાનો જેમનો અનુભવ છે એ આજે ખરેખર બહુ જ અનુમોદનીય છે। મેટ્રો ટ્રેનમાં બાળકોને બેસાડશો તો ત્યારબાદ જે વડાપ્રધાને કીધું હતું કે તેમને મેટ્રો વિશે જાણકારી આપવામાં આવશે, કેવી રીતે મેટ્રો બની છે, કેવા કેવા સ્પેર પાર્ટ્સ યુઝ થયા છે, આ તમામ બાબતની જાણકારી કેવી રીતે આપવામાં આવશે? એટલે કોઈના થ્રુ મારફતે આપવાની છે તો એ કોણ આપી રહ્યું છે સર? સ્ટુડન્ટો સાથે વાત કરીશું, સ્ટુડન્ટોમાં કેટલો ઉત્સાહ છે આજે અહીંયા જી મેટ્રોની સવારી કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? અમને બહુ સારું લાગી રહ્યું છે કે અમે મેટ્રોમાં આવ્યા ને અહીંયા બહુ સરસ વસ્તુઓ છે જોવા માટે। આપ શું કહેશો? બહુ સારી લાગી રહી છે। મેટ્રોમાં પ્રથમ વખત સવારી કરી રહ્યા છો, પ્રથમ વખતે આવો અનુભવ રહેશે, કેવું લાગી રહ્યું છે હાલ? મને બહુ સરસ લાગી રહ્યું છે, સારું, મજા આવે છે। જે પ્રમાણે કહી શકાય છે કે સ્ટુડન્ટો છે તે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે જે અમદાવાદ શહેરમાં જે મેટ્રો છે તે પ્રથમ વખત તેની આ શરૂઆત થઈ છે। જે પ્રમાણે વાત કરવામાં આવે દિલ્હીમાં અગાઉ મેટ્રો જ્યારે ચાલુ થઈ હતી ત્યારે અહીંયાના લોકો એક્સપેક્ટ કરી રહ્યા હતા કે અમદાવાદમાં જે મેટ્રો હાલ બની રહી છે તે જલ્દીથી જલ્દી ચાલુ થાય, ત્યારે આજે દિવસ આવી ગયો છે કે જે અમદાવાદ શહેરના જે બાળકો છે તે પણ આનો લાભ લઈ રહ્યા છે અને મેટ્રો કઈ રીતે બની છે તે પણ આ બાળકોને જણાવવામાં આવશે। કેમેરા પર્સન રાજેન્દ્ર સાથે દુષ્યંત દાદણિયા, KTV ન્યૂઝ અમદાવાદ।